गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम बैक टू सरस्वती फिसलकुंज बगवाला बोर्ड सर। सो स्टूडेंट्स, हाउ वाज योर दिवाली वेकेशन? आई होप यू एंजॉयड अ लॉट। टुडे वी आर गोइंग टू लर्न अप्लाइड इंग्लिश चैप्टर 3, दिस इज माय होम। ओके, सो आपणे आ चैप्टर नो स्टार्टिंग लाइव क्लास में करी दीधुं छे। आ चैप्टर में आपणे बेसिक थिंग्स भणी चूक्या छे अने बे त्रण एक्टिविटी पण आपणे लाइव क्लास में जोई लीधी छे, पण आजे आपणे रिविजन करीशुं। सो चैप्टर नुं नाम शुं छे? दिस इज माय होम। होम एटले घर। ओके, जे हाउस में आपणे फेमिली साथे रहीए एने शुं कहेवाय? होम कहेवाय। ओके, आपणी फेमिली में जेटला पण मेम्बर्स होय आपणे बधा साथे मळी मळीने रहीए एटले एने होम कहेवाय। દરેકની ફેમિલીમાં ડિફરન્ટ મેમ્બર્સ હોય, કોઈની ફેમિલી સ્મોલ હોય, કોઈની ફેમિલી લાર્જ હોય, ઓકે, કોઈ જોઈન્ટ ફેમિલીમાં રહેતું હોય, કોઈ ઇન્ડિવિજ્યુઅલી રહેતું હોય, એવી રીતના અલગ અલગ પ્રકારના ફેમિલી મેમ્બર અલગ અલગ દરેકના હાઉસમાં હોય છે। સો પહેલી એક્ટિવિટી એના બેઝ પર જ છે, ચેપ્ટરનું નામ ધીસ ઇઝ માય હોમ, અને પહેલી એક્ટિવિટીનું આપણે ઇન્સ્ટ્રક્શન રીડ કરીશું। શું છે? લુક એટ ધ પિક્ચર। લુક એટ ધ પિક્ચર એટલે કે આ જે પિક્ચર આપેલું છે એને આપણે જોવાનું છે। પછી શું કહે છે? પિક્ચર ઓફ અ ફેમિલી, એક ફેમિલી આપેલી છે, એ આપણને દેખાય છે, હાઉસ છે, હાઉસની બહાર ફેમિલી ઉભેલી છે। ઓકે, હુ આર ધીસ પીપલ, આ પીપલ કોણ કોણ છે? પીપલ એટલે કે માણસો, વ્યક્તિ કોણ કોણ છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। ત્યાર પછી શું કરવાનું છે? કલર ધ પીપલ, કલર ધ પીપલ, કેવા પીપલને કલર કરવાનું છે? હુ લિવ ઇન યોર હાઉસ, આ ફેમિલી પિક્ચરમાં જે જે પીપલ તમારા હાઉસમાં રહેતા હોય એવા ફેમિલી મેમ્બરને તમારે કલર કરવાનું છે। તો આપણને પિક્ચર જોતા ખ્યાલ આવશે કે પહેલું પિક્ચર કોણ છે, બા દેખાય છે। ઓકે, આપણે શું કહીશું એમને? ગ્રેન્ડ મધર। શું કહીશું? ગ્રેન્ડ મધર। જો તમે તમારી ફેમિલીમાં તમારા ગ્રેન્ડ મધર સાથે રહેતા હોય તો તમે ગ્રેન્ડ મધરના પિક્ચરને કલર કરશો। નેક્સ્ટ કોણ દેખાય છે? ગ્રેન્ડ ફાધર। ઓકે, ગ્રેન્ડ ફાધર એટલે દાદા। જો તમારી ફેમિલીમાં તમારી સાથે તમારા દાદા રહેતા હોય તો તમારે ગ્રેન્ડ ફાધરના પિક્ચરને પણ કલર કરવાનો રહેશે। પછી નેક્સ્ટ કોણ દેખાય છે? ફાધર। ફાધર એટલે પિતાજી। તમે તમારા ઓબ્વિયસલી પપ્પા સાથે જ રહેતા હોય તો તમારા ફેમિલીમાં તમારા ફાધર હોય તો તમારે ફાધરને પણ કલર કરવાનો રહેશે। ત્યાર પછી મધર, મમ્મીનું પિક્ચર છે, ઓકે, મમ્મીના પિક્ચરને કલર કરવાનું છે। અને બે લિટલ લિટલ તમારા જેવા, એક બોય છે અને એક ગર્લ છે, બ્રધર એન્ડ સિસ્ટર। ઓકે, તો તમારે જો તમારી પાસે તમે ગર્લ હોય ને તમારે બ્રધર હોય તો બ્રધરના પિક્ચરને કલર કરવાનો, તમે બોય હોય તમારે સિસ્ટર હોય તો સિસ્ટરના પિક્ચરને કલર કરવાનો। ઓકે, ખ્યાલ આવી ગયો? લુક એટ ધ પિક્ચર ઓફ અ ફેમિલી, હુ આર ધીસ પીપલ। ઓકે, આપણે ફાઇન્ડ આઉટ કર્યું કે પિક્ચરમાં આપણને કોણ કોણ બતાવેલા, કયા કયા પીપલ બતાવેલા છે, કયા કયા ફેમિલી મેમ્બર્સ બતાવેલા છે। ત્યાર પછી શું કરવાનું છે? કલર ધ પીપલ હુ લિવ ઇન યોર હાઉસ। આપણે આ એક્ટિવિટી લાઈવ ક્લાસમાં પણ જોઈ છે, અને જે જે સ્ટુડન્ટ્સે લાઈવ ક્લાસ અટેન્ડ નથી કર્યો અને આ એક્ટિવિટી બાકી છે એ વહેલી તકે પૂરી કરી દેજો ના। હવે આપણે નેક્સ્ટ પેજ જોઈશું, નેક્સ્ટ પેજ પર કઈ એક્ટિવિટી છે? ઓકે, પિક્ચર જોતા તમને ખ્યાલ આવશે શું આપેલું છે। એક ગર્લ છે, એના ડોગ સાથે એના હાઉસની બહાર ગાર્ડનમાં ઊભી રહી છે, એવું પિક્ચર આપણને આપેલું છે। પણ હવે આમાં કરવાનું છે શું? કેટલાક પ્લેસીસના નામ આપેલા છે આપણને, પ્લેસીસ આપેલા છે આપણા હાઉસમાં જે જે પ્લેસ એટલે કે સ્થાન, સ્થળ, રૂમ્સ હોય એના આપણને નામ આપેલા છે। તો આપણે આમાં કરવાનું છે શું? પિક્ચર જોવાનું છે, આ બધા સ્પેલિંગ પહેલાં રીડ કરવાના છે, પહેલાં ઇન્સ્ટ્રક્શન વાંચીશું સૌથી પહેલાં તો આપણે, તો હું ઇન્સ્ટ્રક્શન રીડ કરું છું। ઓકે સ્ટુડન્ટ્સ, જો તમે ઇન્સ્ટ્રક્શન બરાબર ફોલો નહીં કરો તો તમે એક્ટિવિટી પરફેક્ટલી કરી શકશો નહીં। સો હું જ્યારે પણ ઇન્સ્ટ્રક્શન તમને કહું એ ટાઈમ તમે તમારું ધ્યાન કમ્પ્લીટ રાખજો। આપણે પહેલાં ઇન્સ્ટ્રક્શન રીડ કરીશું। લિસનિંગ અને લર્નિંગ, આ એક્ટિવિટી ફિઝિકલી શું છે? લિસનિંગ એન્ડ લર્નિંગ, તમારું લિસનિંગ સ્કિલ ઇમ્પ્રુવ થાય એના માટેની આ એક્ટિવિટી છે। ઓકે, આપણે અપ્લાઇડ ઇંગ્લિશમાં બધું જ લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધા પર આપણે ભાર આપીએ છીએ,
लिसन टू मनी कोने સાંભળવાનું છે આપણે મની ને આ કોણ છે મની છે ઓકે આપણે સૌથી પહેલા શું કરીશું મની ને સાંભળીશું પછી શું કહે છે ટેલ યુ અબાઉટ હર હાઉસ મની આપણને શું કહેવા માંગશે આ ઓડિયોમાં એટલે હાઉસ વિશે આપણને બેઝિક ઇન્ફોર્મેશન આપશે જેવી રીતના તમે તમારા હાઉસ વિશે બધું જ જાણતા હોય તમારા હાઉસમાં કેટલી બેડરૂમ્સ છે લિવિંગ રૂમ છે કિચન છે કેટલા બાથરૂમ છે એ બધી બેઝિક ઇન્ફોર્મેશન આપણા હાઉસ વિશે થઈ ઓકે તો મની એના હાઉસ વિશેની બેઝિક ઇન્ફોર્મેશન આપે છે કે આપણે સાંભળવાની છે પછી શું કહે છે ધેન રીડ ધ વર્ડ્સ ગિવન બિલો આ નીચે આપેલા જે વર્ડ્સ છે એને આપણે પરફેક્ટલી રીડ કરવાના છે અને માઇન્ડમાં બેસાડવાના છે કે મની ઓડિયોમાં કયા કયા વર્ડ બોલે છે ઓકે Listen to it twice, then read the words given below for different places. मैं पहला शब्द ने की दो कि different places ना नाम छे. Color the happy face. आ happy face छे, आ sad face छे. हो गया तुमने खबर छे ने? तो आप रे सु करवाना छे. Color the happy face. क्या है happy face ने color करवाना छे? If जो her house has that place. जो है ना house में एक place होए. हैप्पी फेस ने कलर करवानो छे और ये कलर द सेड फेस इफ हर हाउस डस नॉट देयर प्लेस जो है ना हाउस में एक प्लेस नहीं होय ऑडियो में मनी बद्दी ज इंफॉर्मेशन है ना हाउस विषय आपसे जो है ना हाउस में एक प्लेस घसे तो आपने हैप्पी फेस ने कलर करीसु और जो है ना हाउस में एक प्लेस नहीं होय तो आपने क्या फेस ने कलर करीसु सेड फेस ने ओके तो अबे आपने पहला ऑडियो सांभळिए Listen to Money tell you about her house. Listen to it twice. Then read the words given below. He says, color the happy face if her house has that place. Color the sad face if her house does not have that place. Hello, my name is Money. This is my house. It has many rooms. It has four bedrooms. We have a big kitchen, a library, a living room, and a dining room. We have a garden in front of our house. There are many plants and trees in the garden. My pet dog loves to play in the garden. So students, તમે ઓડિયો સાંભળ્યો ઓડિયોમાં મનીએ એના હાઉસ વિશે ઇન્ફોર્મેશન આપી સૌથી પહેલા તો મની આપણે પહેલા વર્ડ રીડ કરીશું પછી ફાઇન્ડ આઉટ કરીશું કે કયા કયા પ્લેસીસ એના હાઉસમાં છે L I B R A R Y સેનો સ્પેલિંગ છે લાઇબ્રેરી તો મની ઓડિયોમાં બોલે છે ઓકે કે એના હાઉસમાં લાઇબ્રેરી છે ઓડિયોમાં તમે સાંભળ્યું હશે તો આપણે મનીના હાઉસમાં લાઇબ્રેરી છે તો આપણે હેપી ફેસને કલર કરીશું કે સેડ ફેસને યસ હેપી ફેસને કલર કરીશું કેમ કે મનીના હાઉસમાં એ પ્લેસ છે નેક્સ્ટ છે જી એ આર બી ઈ એન ગાર્ડન સો મનીના હાઉસમાં ગાર્ડન છે યસ આપણને પિક્ચરમાં દેખાય છે કે મનીના હાઉસમાં ગાર્ડન છે એ ગાર્ડનમાં એના ડોગને લઈને ઊભી છે સો મનીના હાઉસમાં ગાર્ડન છે તો આપણે હેપી ફેસને કલર કરીશું નેક્સ્ટ પી ઓ એન ડી પોન્ડ મનીના હાઉસમાં પોન્ડ છે ઓડિયોમાં મની એવું કશું બોલી હતી કે એના હાઉસમાં પોન્ડ છે નો મનીના હાઉસમાં પોન્ડ નથી તો આપણે હેપી ફેસને કલર કરીશું કે સેડ સેડ ફેસને કલર કરીશું ઓકે કે આર ટી સી એચ ટી એન કે આર ટી સી એચ ટી એન કિચન મનીના હાઉસમાં કિચન છે મનીના હાઉસમાં કિચન છે ઓબ્વિયસલી બધાના હાઉસમાં કિચન તો હોય જ તો મનીના હાઉસમાં કિચન છે મની ઓડિયોમાં બોલે છે કે વી હેવ અ બિગ કિચન મોટું રસોડું છે સો આપણે હેપી ફેસને કલર કરીશું કે સેડ હેપી ફેસને પછી ફિફ્થ નંબર છે ટી ઈ ડબલ એન આઈ એસ સી ઓ યુ આર ટી ટેનિસ કોર્ટ સો તો મનીના હાઉસમાં ટેનિસ કોર્ટ છે નથી કેમ કે ઓડિયોમાં મની ટેનિસ કોર્ટ વિશે કશું બોલતી નથી તો ટેનિસ કોર્ટ નથી તો આપણે સેડ ફેસને કલર કરીશું હવે સિક્સ નંબર છે બી ઈ જી આર ડબલ ઓ એન બેડરૂમ બેડરૂમ
મરીના હાઉસમાં બેડરૂમ્સ છે યસ મની બોલે છે કે મરીના હાઉસમાં 4 બેડરૂમ્સ છે ઓકે 4 બેડરૂમ છે તો આપણે હેપી ફેસને કલર કરીશું કે સેડ હેપી ફેસને કલર કરીશું ઓકે એન્ડ જો ઓડિયોમાં મની બોલે છે સેવન નંબર L I V I N G R ડબલ O M લિવિંગ રૂમ તો મરીના હાઉસમાં લિવિંગ રૂમ છે લિવિંગ રૂમ એટલે કે બેઠક રૂમ જ્યાં ગેસ્ટ આવે અને આપણે બેસાડીએ એને શું કહેવાય લિવિંગ રૂમ તો મરીના હાઉસમાં લિવિંગ રૂમ છે તો આપણે હેપી ફેસને કલર કરીશું એક નંબર છે P L Y R ડબલ O M સો મરીના હાઉસમાં પ્લે રૂમ છે નથી કેમ કે ઓડિયોમાં મની પ્લે રૂમ વિશે કશું બોલતી નથી ઓડિયોમાં મની કહે છે કે મારો એ પ્લે વિશે બોલે છે કે હું ડોગને રમાડું છું પણ ક્યાં રમાડે છે ગાર્ડનમાં સો પ્લે રૂમ છે નહીં તો આપણે સેડ ફેસને કલર કરીશું સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આવી ગયો આ એક્ટિવિટીમાં આપણે લિસનિંગ ટાસ્ક હતો લિસનિંગ એટલે કે સાંભળ્યા પછી આપણે આ એક્ટિવિટીમાં હેપી અને સેડ ફેસને કલર કરવાનો હતો હવે નેક્સ્ટ જોઈએ આપણે સો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટમાં તમારે એટલું કરવાનું છે કે જેવી રીતના અમને એના મની એના હાઉસ વિશેની ઇન્ફોર્મેશન આપી એવી રીતના તમારે તમારા હાઉસ વિશે 2 કે 3 કે 5 સેન્ટેન્સીસ બેઝિક સેન્ટેન્સીસ મોડે કરવાના છે ધારો કે તમારા હાઉસમાં કઈ કઈ ફેસિલિટી છે કેટલા રૂમ્સ છે ઓકે તમે એવું પણ કહી શકો કે માય હાઉસ હેઝ અ બિગ કિચન માય હાઉસ હેવ 4 બેડરૂમ્સ 3 બેડરૂમ્સ ઓર 2 બેડરૂમ્સ ઓકે બેઝિક ઇન્ફોર્મેશન તમારા હાઉસ વિશે અને ફેમિલી વિશે પણ તમે રેડી કરી શકો છો સપોઝ કે માય ફેમિલી ધેર આર 4 મેમ્બર્સ ઇન માય ફેમિલી ધેર આર 5 મેમ્બર્સ ઇન માય ફેમિલી આઈ લિવ ઇન અ બિગ હાઉસ આઈ હેવ બ્રધર આઈ હેવ સિસ્ટર ઓકે એવી બેઝિક સેન્ટેન્સીસ તમારે ફેમિલી અને હાઉસ વિશે રેડી કરવાના રહેશે જે મેં ઓલરેડી તમને લાઈવ ક્લાસમાં કરાવેલા છે સો તમારે બેઝિક સેન્ટેન્સીસનો ઓડિયો મને મોકલવાનો રહેશે અધરવાઇઝ આ જે બે એક્ટિવિટીઝ મેં તમને કરાવી એ પણ તમારે કરવાની રહેશે સો સ્ટુડન્ટ્સ ગુડ બાય